प्रारंभे जुलाई मास में सारा वरसाद ने कारण खेडूतोए हजार थी वधु हेक्टर में वावेतर कर्युं छे। छेल्ला एक पखवाड़िया में खास करीने दक्षिण गुजरात सहित सूरत जिल्ला में मेघराजा मन मूकीने वरसता आसांबेलाधार वरसाद वरस्यो हतो अने सीजननो महत्तम वरसाद पड्यो हतो, જેની સીધી અસર આ વખતે ખેતી પાકના વાવેતરમાં જોવા મળી હતી। વાત કરીએ સુરત જિલ્લાની તો જિલ્લામાં ડાંગર સહિત વિવિધ પાકો મળી 3000 હેક્ટરથી વધુનું વાવેતર થઈ ચૂક્યું છે। જ્યારે જિલ્લાના 9 તાલુકા પૈકી બારડોલી પંથકમાં જ ડાંગર સહિત વિવિધ પાકો મળી 1300 હેક્ટર જેટલું વાવેતર થઈ ગયું છે। સુરત જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો 280 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે બારડોલીમાં પણ 35 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ખેતીમાં પણ પાણીની સારી આવક જોવા મળતા ખેડૂતો ચોમાસુ ડાંગરની રોપણીમાં જોતરાયા હતા। બારડોલી પંથકમાં ગત વર્ષે જુલાઈ માસમાં 870 હેક્ટરમાં જ વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે 500 હેક્ટરનો વધારો વાવેતરમાં જોવા મળ્યો હતો। મારું નામ અમિત કુમાર કે પટેલ, મદદનીશ ખેતી નિયામક બારડોલી, સુરત જિલ્લો। સર, કઈ રીતની વરસાદની સિઝન રહી છે? કેટલું વાવેતર ગત વર્ષની સરખામણી થયું? શું ચાલુ વર્ષે, ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે સમયસર વરસાદ આવી ગયો છે એનું સ્વરૂપ અત્યારે આપણે જોઈ જ રહ્યા છે। ગત વર્ષે બારડોલી તાલુકાની વાત કરીએ તો ગત વર્ષે આપણું બારડોલી તાલુકામાં 870 હેક્ટર જે જુલાઈ માસ ની અંદર આટલું વાવેતર હતું, ચાલુ વર્ષે આપણે જોઈએ તો 1300 હેક્ટરનું વાવેતર થઈ ગયું છે। તેની અંદર આપણે ડાંગર છે, શાકભાજી પાકો છે, ઘાસચારાના પાકો છે, અન્ય પાકો જેવાનું વાવેતર સમયસર ચાલી રહ્યું છે અને એ પાક વાવેતરની અંદર બી અત્યારે વધારે જોવા મળશે। અત્યારે હાલ વરસાદ સ્થગિત થયો છે અને જે અનુકૂળ વરસાદ જેને કહેવામાં આવે છે કે આપણને સિઝનની જરૂરિયાત રહી છે તે ટાઈપનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને એનો આપણે પરિણામ અત્યારે ફિલ્મમાં જોઈ શકીએ છીએ અને વાવેતર ચાલુ છે। સર,